ફ્રેન્ડ્સ નમસ્તે આજની ભરતી અંતર્ગત આપણે વાત કરવાની છે પીએડ પીટીસી ભરતી જાહેરાત અંદર અંતર્ગત અને આદિજાતિ વિકાસ શાળા ભરતી છે મિત્રો દસ દિવસની અંદર આપે અરજી છે કરી શકો છો મિત્રો આપને લાસ્ટની અંદર છે ચોક્કસથી જણાવી દઈશ કે કયા ન્યૂઝપેપરની અંદર ભરતી આવેલી છે તો તે આપ જ્યારે બી એપ્લાય કરો ત્યારે તમારે ન્યૂઝપેપરનું નામ અને એના અનુસંધાને અરજી કરો છો એવું આપ લખી શકો આપની કમેન્ટ પણ આવે છે અને અમે ભાગે ધ્યાન આપીએ છીએ પરંતુ કોઈક કોઈક વાત છે છૂટી જાય છે તો મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો કેમ કે આપની માટે જ અમે બધા ન્યૂઝપેપરમાંથી ઇમ્પોર્ટન્ટ ભરતી છે તમારી સમક્ષ મૂકીએ છીએ તો આજની ભરતી આવેલી છે કસ્તુરબા સેવાશ્રમ મોરલી તાલુકો જલાલપોર જિલ્લો નવસારી સંચાલિત આશ્રમ શાળા ચાસવડની અંદર મિત્રો આજ ભરતી છે તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ માટે તથા આશ્રમ શાળા આંબાવાડી ડેડીયાપાડા માટે નર્મદાની આદિજાતિ વિકાસ ગુ ગુ ગુજરાત રાજ્ય ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમ શાળાઓની અંદર મિત્રો વિદ્યા સહાયકની ભરતી છે ટેક ટુ પાસ જો આપે કરેલી છે હોવી જોઈએ એ વસ્તુ ખાસ યાદ રાખજો અહીંયા ઘટના અનુસંધાને પણ વિવિધ અરજીઓ મંગાવવામાં આવેલી છે બી એડ પીટીસી લાયકાત છે એ તમે ધરાવો છો પ્લસ તમે ટેટ પાસ છો તો ગણિત વિજ્ઞાન અંગ્રેજી આશ્રમશાળા અંબાવાડી ખાતે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન આમ રોસ્ટર અનુસંધાને અલગ અલગ જગ્યાઓ છે બહાર પડી છે મિત્રો આપને ખબર હોય છે કે દિવસ દસની અંદર જ્યારે જાહેરાત પ્રસિદ્ધ થયા આપણે અરજી કરવાની છે આજના દિવસની ન્યૂઝપેપરની એડ છે એટલે આજે તારીખ છે ખાસ નોંધી લેજો પાછળથી તમે વિડીયો જોતા હોય તો આજે તારીખ છે ચોવીસ દસ બે હજાર વીસ છે તો એના અનુસંધાને તમારે દસ દિવસની અંદર અરજી કરવાની છે બીજી વસ્તુ એ કે અહીંયા તમને ખબર છે કે જે લા વયમર્યાદા હોય છે કારણ કે મોટાભાગે આપણે વયમર્યાદાવાળી કમેન્ટ આવે છે તો એ પણ જણાવી દઉં કે વયમર્યાદા છે નિશ્ચિત હોય છે જે આપણી નોર્મલ ભરતીની હોય છે શિક્ષણ સહાયકની એ જ લાગુ પડે છે પ્લસ તમારે અહીંયા એ પણ એ બી ધ્યાન રાખવાનું છે કે પાંચ વર્ષ સુધી છે એ ફિક્સ વેતન ને ત્યારબાદ છે તમને કાયમી નિમણૂક છે એ મળે છે મિત્રો આગળ આપણે વાત કરીએ તો તમારે ક્યાં અરજી મોકલવાની છે સરનામું નોંધી લેજો વ્યવસ્થાપક શ્રી કસ્તુરબા સેવાશ્રમ મરોલી મરોલી સ્ટેશન તાલુકો જલાલપુર જિલ્લો નવસારી પિનકોડ નંબર છે ઓગણચાલીસ છેતાલીસ તેતાલીસ છ તો આ અનુસંધાને આપ અરજી છે એ કરજો ચોક્કસથી ને બીજી તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા પણ રહેજો થેન્ક યુ